વંદનીય. હું ધન્યા માતા ભાઈના ચરણમાં વંદન કરું છું. આ સંસ્થાના આમંત્રણને માન આપીને પધારેલ આપણા મહેમાન આદરણીય શ્રી કુટુંબ શાહ, દિશાનગરના અગ્રણી વેપારી શ્રી ભરતભાઈ દેવડા સાહેબ, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના પ્રમુખ શ્રી માનનીય પુરુષભાઈ પંડ્યા, ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી માનનીય શ્રી તુષારભાઈ શાહ, બેન શ્રી ભીખીબેન વોરા, તેમજ આ સંસ્થાના માર્ગદર્શન અને અધ્યક્ષશ્રી અમૃતભાઈ પંડ્યા સાહેબ, સંસ્થા માટે સતત ચિંતા કરતા એવા ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, અમારા સાથી મિત્ર સુરેશભાઈ પૂર્વ પ્રમુખ, નિલેશભાઈ સોની મંત્રીશ્રી, સંસ્થાના તમામ હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓ, પત્રકાર મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સમય ખૂબ થયો છે જાણું છું, પણ બે મિનિટ મારી લાગણી વ્યક્ત કરું છું. આજનો શુભ દિવસ આ માહોલને એમ લાગે છે કે નવ પ્રભાત લઈને આવ્યો. આજનો દિવસ એટલે સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર રહેનાર આ ભારત વિકાસ પરિષદ મહાવીર શાખા દિશાનો દાયિત્વ ગ્રહણ દિવસ. આજે નવા સંકલ્પ વડે ઉજ્જવળ ભાવિ જીવન અને સેવાની કેડી કેળવવાનો અવસર, સંસ્થાના વિકાસ અને સેવા કાર્યમાં વધુ એક પીઠું ઉમેરવાનો અવસર, સંસ્થા દ્વારા અમને સંસ્થાના સુકાની તરીકે નિયુક્ત કરી અમારા ઉપર સંપૂર્ણ ભરોસો રાખી અને જે જવાબદારી આપી છે તે અમે નિષ્ઠાપૂર્વક કામ વિકાસ કાર્ય થાય એવી ખાતરી આપું છું. હવે આપણે જ્યારે 2024-25 વર્ષના માટે સેવા નિર્ણય કરવા જઈ રહ્યા છીએ, નવા વર્ષમાં સારા કાર્ય થાય એ માટે સૌ પ્રથમ હું ગૌ સેવાથી આપણે સેવા કરીએ એવી ઈચ્છા વ્યક્ત કરું છું. એટલે ગૌ માતાના આશીર્વાદ લઈ અને આપણે આગળ વધીએ. આ ગૌ સેવા માટે ₹11,000 ભારત વિકાસ પરિષદ મહાવીર શાખા તરફથી ગૌ સેવા જરણ સેવા મંડળને અર્પણ કરવામાં આવે છે. ભારત વિકાસ પરિષદ મહાવીર શાખાના છેલ્લા 5-1 વર્ષની દિશામાં ખૂબ જ સરસ અને સેવાકીય કાર્ય થકી નામના પ્રાપ્ત કરી છે. ત્યારે ગત વર્ષને પણ ગયા વર્ષને પણ સફળ બનાવવા માટે પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ ઠક્કર અને નિલેશભાઈ સોની અને એમની સમગ્ર ટીમે જે ખૂબ જ મહેનત કરી છે તેમને પણ હું બિરદાવું છું. આજે આ માહોલ જોઉં છું તો પરિવાર જેવો લાગે છે. આ માહોલ સેવા કાર્યમાં પણ આપ સૌનો સાથ સહકાર મળી રહે એવી આશા રાખું છું અને આપ સૌના સાથ સહકારથી અમારો પણ આત્મવિશ્વાસ ખૂબ જ વધશે એ મને લાગણી છે. આ વર્ષે ઉત્સાહપૂર્વક નવા સભ્યો પણ ખૂબ જ આવ્યા છે અને સારા પ્રમાણમાં પ્રતિસાદ મળેલ છે, તો દરેક નવા સભ્યોને હું આવકારું છું. અને છેલ્લે એક વાત કે રાષ્ટ્ર જ્યારે લોકતંત્રનો મહાપર્વ ઉજવી રહ્યું છે ત્યારે મતદાન એ આપણું કર્તવ્ય છે, મતદાન કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે એક પંક્તિ, માના કે માના કી અંધેરા બહોત હૈ, માના કી અંધેરા બહોત હૈ, લેકિન દિયા જલાના કહાં મના હૈ. અસ્તો ભારત માતા કી જય.